વર્ષના પરિવારવાદ શાસનના મહુધા વિધાનસભાના ગામડામાં તેમના જ કાર્યકર્તા અને ગામની પ્રજાજનોનો કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીત પરમારનો તેમના 35 વર્ષના શાસનમાં કોઈ વિકાસ થયેલ નથી અને વારંવાર તેમને રજૂઆત છતાં પણ કોઈ ના કામ કરેલ નથી. ગ્રામજનો અને ગામના સરપંચ અને સભ્યશ્રીનો વિરોધ. તો 40 વર્ષ થાય, 40 વર્ષમાં આ વિસ્તારમાં તમે એક લાઇટનો ગોળો કે રોડ કે રસ્તો પાણી માટે ગટર માટે કયું કામ આપ્યું અને એક કામ આપ્યું હોય તો અમને એનો કાગળ બતાવો. માત્ર વોટ લેવા આવવાનું અને ના બધા આવે પણ બધાની જોડે અમે અપેક્ષા રાખીએ ને. અમે સાંભળો, હું તમને કહું કે વોટ લેવા, મારી મારી વાત સાંભળો, વોટ લેવા બધા જ આવે. લોકશાહી, લોકશાહીમાં વોટ આપવો એ અમારી ફરજ છે અને વોટ લેવા આવવું એ તમારો હક છે, બરાબર, દરેક ઉમેદવારનો હક છે. પણ અમારા અપેક્ષા શું તમારી જોડે? અમે નથી કોઈ દિવસ પૈસાની વાત કરતા કે નથી કોઈ દિવસ કોઈ બીજી માગણી હોતી અમારી. અમે માત્ર ને માત્ર રોડ રસ્તાનું કામ માંગીએ. હું શું કહું, મારી વાત સમજ્યા નહીં તમે? મારી વાત સમજે ને, અમે કોઈ દિવસ પૈસાની વાત, પૈસા એટલે ગ્રાન્ટ, 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 પૈસા. બરાબર, ઇન્દ્રજી તમે કેટલા વખત અહીંયા મારી વાત સાંભળો, અત્યારે જે તમે ફરો છો ને, એમણે એક પણ રસ્તો જો ધારાસભ્ય ગ્રાન્ટ આપ્યો? સરકાર ની ગ્રાન્ટ છે, સાહેબ ની ગ્રાન્ટ નથી, સરકાર ની આપી છે. એક કે આપી છે, એમને પૂછો. બીજું કહું તમને, લેવા ભીખ માંગવાની અને હું જોઈન ના કરી શકો? તમારી ફરજ પર નહીં આવતું સાહેબ? હું તમારી જોડે, સાહેબ હું તમારી, તમારી ફરજ પર નહીં આવતું? એક મિનિટ, એવું નથી, તમે લડતા નથી, કોઈ વિસ્તાર બોલવા દો ને, સરપંચ ને બોલવા દો. તમે તમે માંગણી કરી એવું તમે પૂછ્યું સાહેબ, મને સાંભળો ને, તમારી વાત સાહેબ, મારી વાત સાંભળો કે આ સાહેબે પૂછ્યું કે તમે બાપુ જોડાયા કેટલી વર્ષ, તમારે જોડાયા કેટલા વર્ષ? મારે વર્ષ થી એવું વાત હતું, 35 વર્ષથી સેવામાં છું, લોક સેવામાં, અને પહેલા બી મેં તમારી સાથે. ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.